गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? मजा में? आपणे धोरण 10 पाठ 14 ऊर्जाना स्त्रोतो एनी अंदर आपणे नानो प्रश्न आजे जोईए छे, पण अगत्यनो प्रश्न छे, परीक्षामां पूछी शकाय एवो प्रश्न छे। तो जोईए प्रश्न शुं छे, तो के ऊर्जा स्त्रोतनी पसंदगी कया परिबळो पर आधार राखे छे। एटले तमे जे ऊर्जा स्त्रोत पसंद करो छो એ કયા પરિબળો પર આધાર રાખે છે એવું આપણને કીધું છે। તો બે માર્કનો પ્રશ્ન છે, તો જોઈએ। તો કે ઉર્જા સ્ત્રોતની પસંદગી નીચેના પરિબળો પર આધાર રાખે છે। એમાં સૌથી પહેલું છે, ઉર્જા સ્ત્રોતમાંથી જે ઉર્જા સ્ત્રોત છે એમાંથી ઉર્જા પ્રાપ્તિની સરળતા। બરાબર, તમને જે ઉર્જા સ્ત્રોત તમારી પાસે છે એમાંથી ઉર્જા આપણને સરળતાથી મળવી જોઈએ। બરાબર, જેમ કે લાકડું છે, છાણું છે, કેરોસીન છે, પેટ્રોલ છે, ગેસ છે, તો એમાંથી સરળતાથી ઉર્જા કેમાં મળશે આપણને એ પસંદ કરવાનું છે। બીજું, ઉર્જા સ્ત્રોતમાંથી ઉર્જા પ્રાપ્ત કરવામાં આર્થિક ફાયદો। આટલા બધા ઉર્જા સ્ત્રોત છે આપણી પાસે, તો એમાંથી આપણને આર્થિક રીતે પોસાય એવું કયું છે, કયું સસ્તું છે અને કયું મોંઘું છે એ જોઈ અને પછી પસંદગી કરવાની। ત્યાર પછી ઉર્જા પ્રાપ્ત કરવા માટે ઉપલબ્ધ સાધનોની કાર્યક્ષમતા। જે ઉર્જા તમે આપણને મળે છે, એમણે કહ્યું ને ઉર્જા પ્રાપ્ત કરવા માટે જે ઉર્જા આપણને મળે છે એમાં જે સાધનો આપણે વાપરીએ છીએ એની કાર્યક્ષમતા છે એ સારી હોવી જોઈએ, લાંબા સમય સુધી ચાલે એવી હોવી જોઈએ, કિંમતમાં સસ્તી હોવી જોઈએ, બધાને પોસાય એવી હોવી જોઈએ અને એની કાર્યક્ષમતા ઊંચી હોવી જોઈએ। અને છેલ્લો પોઈન્ટ, ઉર્જા સ્ત્રોતના ઉપયોગ દરમિયાન પર્યાવરણને થતી હાનિ વગેરે। જે ઉર્જા સ્ત્રોત આપણે વાપરીએ છીએ એના ઉપયોગથી પર્યાવરણને કોઈ પ્રકારનું નુકસાન ન થાય અથવા ઓછામાં ઓછું નુકસાન થાય એ આપણે જોવું જોઈએ। તો આ રીતે આપણે ઉર્જા સ્ત્રોતની પસંદગી દરમિયાન આવા પરિબળો છે એનો ખ્યાલ રાખવો જોઈએ। બરાબર, બીજો એક નાનો, આમ તો સાવ નાનો પ્રશ્ન, એક માર્કનો પ્રશ્ન છે કે પ્રદૂષણ રહિત બે ઉર્જા સ્ત્રોતોના નામ આપો। બીજું, તમારી દ્રષ્ટિએ તે પૈકી કયું ઉત્તમ છે અને શા માટે? જુઓ, સીએનજી અને સોલર સેલ પ્રદૂષણ રહિત ઉર્જા સ્ત્રોત છે, એટલે આપણે એક માર્કમાં પૂછી શકાય, ખાલી જગ્યા છે એમસીક્યુ છે એમાં। સીએનજી અને સોલર સેલ પ્રદૂષણ રહિત ઉર્જા સ્ત્રોત છે। સીએનજી કેવું બળતણ છે? તો કે સ્વચ્છ બળતણ છે, એ આપણને ખબર જ છે, આપણે નાના ધોરણમાં ભણી ગયા છીએ। સીએનજી સ્વચ્છ બળતણ છે, તે અન્ય બળતણની તુલનામાં વધારે સ્વચ્છ છે। શું કામ? તો કે એક તો એ પ્રદૂષણ છે એ બહુ ઓછું કરે, બહુ એટલે અતિશય ઓછું। બીજું, સરળતાથી આપણને મળી રહી છે અને એની ઉષ્મા ઉર્જા પણ વધારે છે, માટે કેટલાક કિસ્સામાં ખાસ કરીને સોલર સેલનો ઉપયોગ પ્રદૂષણ રહિત જ છે। સોલર સેલ તમે જોયા જશે, હે, તો એ પ્રદૂષણ રહિત છે, પરંતુ હવે જો તેની બનાવટની પ્રક્રિયા પર્યાવરણને નુકસાનકારક છે। કેમ? તો કે એની અંદર જે બધું મટીરિયલ વપરાય છે એમાં જો ચાંદી વપરાય છે, સિલિકોન વપરાય છે, બીજી બધી જે એલ્યુમિનિયમ છે એની શીટ છે એ બધું વપરાય છે, તો એના કારણે પર્યાવરણને થોડું ઘણું નુકસાન થઈ શકે છે। તો આ રીતના બબે માર્કના પ્રશ્નો હતા, બે નાના। હવે આપણે જોઈએ છીએ પ્રવૃત્તિ 14.8। બરાબર, કે વિવિધ ઉર્જા સ્ત્રોતની જાણકારી તથા તે દરેક સ્ત્રોતની પર્યાવરણ પર થતી અસરોથી માહિતીગાર થવું। આપણે જે ઉર્જા સ્ત્રોત છે એની જાણકારી મેળવવાની છે અને એ ઉપયોગ આપણે કરીએ ઉર્જા સ્ત્રોતનો, તો એનાથી પર્યાવરણને શું નુકસાન થાય એ આપણે જોવાનું છે। તો કે દરેક ઉર્જા સ્ત્રોતના લાભ તથા ગેરલાભ, એવો આવે પ્રશ્નો, લાભ તથા ગેરલાભ પર ચર્ચા કરી ઉર્જાના સર્વોત્તમ સ્ત્રોત નક્કી કરો। બરાબર ને, કે ભાઈ આટલી ઉર્જા સ્ત્રોત આપણે નક્કી કરીએ એમાંથી સૌથી સારું કયું છે? તો આપણે બે ભાગ કરી નાખ્યા છે, ઉર્જા સ્ત્રોત અને પર્યાવરણ પર થતી હાનિકારક અસરો। એમાં સૌથી પહેલું છે અશ્મિભૂત બળતણ,
नाम तमने तरत याद आवी गया छे कया कया छे। हवे एनो उपयोग करवाथी पर्यावरण ने शुं नुकसान थाय छे जुओ, सौथी पहेलुं थशे वायु प्रदूषण ने सौथी वधारे थशे ने, पछी बीजुं थशे एसिड वर्षा ने, त्रीजुं थशे ग्रीन हाउस असर। अत्यारे आखा विश्वमां छे ई आ बळतण वपराय छे ने एनाथी वायु प्रदूषण અને ગ્રીન હાઉસ અસર છે એ સૌથી વધારે હાનિકારક અસર છે એ ઉત્પન્ન થાય છે, અને થોડા ઘણા અંશે એસિડ વર્ષા। બીજું છે થર્મલ પાવર પ્લાન્ટ, તાપ વિદ્યુત મથક, થર્મલ પાવર પ્લાન્ટ એટલે તાપ વિદ્યુત મથક, એનાથી શું થાય તો કે વાયુ પ્રદૂષણ, કેમ કે એના ધુમાડા જે નીકળે છે એની અંદર બધા પ્રદૂષકો બહુ જાજા છે, અને જળ પ્રદૂષણ કે એનો અમુક કચરો છે એ નદીઓ તળાવો સરોવરોમાં એમાં જવા દે તો જળ પ્રદૂષણ પણ થઈ શકે છે। ત્રીજું છે જળ વિદ્યુત, હાઈડ્રો ઇલેક્ટ્રિક સિટી, બરાબર આપણે જે વાપરીએ છીએ તે મોટા નિવસન તંત્રોનો નાશ પામે છે, કેટલાય જંગલો વન છે વૃક્ષો છે એ કપાઈ જશે, એટલે મોટું એક આખું નિવસન તંત્ર છે એ કટતી જાય। શું કામ તો કે એના માટે તમારે ડેમ બનાવવો પડે, ઊંચાઈવાળા વિસ્તારમાં પર્વતો છે ને તોડવા પડે તો નિવસન તંત્ર છે ને નાશ થઈ શકે છે, અને કૃષિભૂમિ ડૂબમાં જાય છે, એટલે કે જ્યાં એ વિસ્તારમાં જ્યાં તમે જળવિદ્યુત પ્લાન્ટ સ્થાપો છો એ વિસ્તારમાં જે ખેડૂતોના ખેતર છે એ તો ડૂબમાં વહી જશે, સરકારી જમીન લઈ લેશે તો એ બધું નાશ થઈ જશે, બરાબર વળતર આપશે સરકાર પણ એનો કોઈ ફાયદો નથી। ત્યાર પછી હવે જૈવભાર, એટલે આપણે આ છાણા ને લાકડા ને એવું બધું કહીએ ને, પાંદડા ને વનસ્પતિની ડાળીઓ ને એ બધું, એમાં ધુમાડો થશે એની રાખ બનશે અને વાયુરૂપ દ્રવ્યોથી હવાનું પ્રદૂષણ, કારણ કે કાર્બન ડાયોક્સાઈડ કાર્બન મોનોક્સાઇડ કોલસા છે એ આ બધું સળગે એટલે વાયુરૂપ પ્રદૂષણ થશે, ધુમાડો થશે અને એની રાખના રચકણ છે એ વાતાવરણમાં મુક્ત થાય છે। પવન ઉર્જા કુદરતી છે, જુઓ પવન ઉર્જા હાનિકારક અસર થતી નથી, સૌર ઉર્જા હાનિકારક અસર થતી નથી, ભરતી ઉર્જા તરંગ ઉર્જા અને સમુદ્ર તાપીય ઉર્જા હાનિકારક અસર થતી નથી, ભૂતાપીય ઉર્જા હાનિકારક અસર થતી નથી, ન્યુક્લિયર ઉર્જા આ તો થશે જ, છેલ્લે આપણે જોયું હતું ને છેલ્લા લેક્ચરમાં શું કરશે તો કે રેડિયો એક્ટિવ પ્રદૂષણ, સૌથી વધારે ખરાબમાં ખરાબ પ્રદૂષણ હોય તો આ છે રેડિયો એક્ટિવ પ્રદૂષણ, બહુ હાનિકારક, બધી વનસ્પતિ પ્રાણીઓ મનુષ્ય બધાને નુકસાન કરશે। શું કરશે? રેડિયો એક્ટિવ પ્રદૂષણ અને વિકિરણોનું ઉત્સર્જન કરે છે, બહુ ખરાબ છે। તો હવે આપણને શું કીધું છે કે એના ઉપર ચર્ચા કરી ઉર્જાનો સર્વોત્તમ સ્ત્રોત નક્કી કરવાનો છે, આમાંથી બધામાંથી આટલી આટલા ઉર્જા સ્ત્રોત છે એમાંથી સૌથી સારો ઉર્જા સ્ત્રોત કયો છે? તો જુઓ આ આધારે સૌર ઉર્જા સર્વોત્તમ, કેમ તો કે આ બધાના મૂળમાં સૌર ઉર્જા જ છે, એ સિવાય કોઈ ઉર્જા ઉત્પન્ન થઈ શકે એમ નથી, આ આધારે સૌર ઉર્જા સર્વોત્તમ ઉર્જા સ્ત્રોત છે। પવન ઉર્જા પછી સમુદ્રની ઉર્જાના મૂળમાં સૌર ઉર્જા જ રહેલી છે, કેમ તો કે પવન ક્યારે ઉત્પન્ન થાય તો કે ગરમ અને ઠંડી હવા છે એ ભેગી થાય ત્યારે પવન ઉત્પન્ન થાય। સમુદ્રની ઉર્જા, સમુદ્રની ઉર્જા આપણે કીધી ને તરંગ ઉર્જા, સમુદ્ર તાપીય ઉર્જા, તો એ ગરમ કોના કારણે થાય છે? સૂર્યના કારણે, એટલે એમાં મૂળમાં કોણ છે તો કે સૌર ઉર્જા રહેલી છે। સૌર ઉર્જા આ અગત્યનું છે, સૌર ઉર્જા છે એ લગભગ ખૂટે એમ જ નથી એટલે અખૂટ છે, બરાબર। તો આ રીતની પ્રવૃત્તિ હતી 14.8, બરાબર। તો વ્યવસ્થિત વાંચજો, પ્રશ્ન તૈયાર કરજો, વિડીયો જોજો સાંભળજો અને તૈયારી કરજો, બરાબર, થેન્ક યુ।